नजर करिए अहमदाबादना मुख्य समाचार पर। કોંગ્રેસના નવા પ્રદેશ પ્રભારી આજે અમદાવાદ આવશે, નગરદેવીના દર્શન કરીને પક્ષના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરશે। અમદાવાદના ભાજપના શાસકોના આદેશ બાદ જમાલપુર, ખાડિયા અને કાલુપુર વિસ્તારમાં 3 મહિનામાં ગેરકાયદેસર 14 બિલ્ડિંગો તોડી પડાઈ। ગુજરાત સરકારે તૂટેલા રસ્તાઓની મળેલી 30,000 ફરિયાદોમાંથી 22,000નો નિકાલ કરાયો, 8,000 રસ્તાઓની મરામત થશે। 1.46 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધાના 114 દિવસ। 94,144 દિવસ વીતવા છતાં પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી। અમિત શાહે માણસામાં દર્શન કર્યા, 10.91 કરોડના વિકાસ કાર્યોનું લોકપર્ણ। 1100 કરોડની કિંમતના 28 પ્લોટ પરથી ગેરકાયદે દબાણ હટાવ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશન દર સપ્તાહે તમામ પ્લોટની મુલાકાત લઈને પંચનામું પણ કરશે। વેજલપુરની સોસાયટીનું ગેરકાયદે બાંધકામ તોડો, સોગંદનામા પર ખોટી માહિતી બદલ અવમાનનો કેસ થશે। સાઉથ બોપલ, ઘાટલોડિયા સહિત અમદાવાદમાં મોડર્ન સ્ટેપમાં ગરબાની રમઝટ। બીજા નોરતે ખેલૈયા રમ્યા રાસ। સરકારે અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની મુદત વધુ 1 મહિનો વધારી, રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધીનો સમય યથાવત। રાજ્યમાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુ 10 નવેમ્બર સુધી વધારાયો। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યુ। તહેવાર ટાણે જ રાજસ્થાનથી અમદાવાદમાં હથિયાર સપ્લાય કરવા આવેલા 2 શખ્સ ઝડપાયા, 2 પિસ્તોલ અને 21 કારતૂસ પોલીસે કબજે કર્યા। અમદાવાદના વસ્ત્રાપુરમાં મિત્રે વેબ સિરીઝના શૂટિંગ માટે કાર લઈ વેચી નાખી, પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ। અધૂરા મહિને જન્મેલા 40માંથી 8 બાળકની આંખો બચાવાઈ। ટીસી નંબર વગર જ વાહન વેચતા ડીલર સામે કાર્યવાહી, 11 સબ ડીલર ને નોટિસ, 8નો રેકોર્ડ તપાસાશે। સ્કૂલો શરૂ થઈ છતાં રાજ્યમાં સ્ટેશનરી બિઝનેસ 100 કરોડે પણ પહોંચ્યો નથી।